कही तो ऑक्सिजननी અછતથી મૃત્યુ ન થવા મામલે રાજકારણ ગરબાયું છે। કેન્દ્ર સરકારના મંત્રીના જવાબ મામલે વિપક્ષ આક્રમક થયું છે। ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ વિપક્ષ પર નિશાન સાધ્યું। વિપક્ષમાં સંવેદનશીલતાની ઉણપ છે તો આમ આદમી પાર્ટી હાઈકોર્ટમાં કહ્યું કે ઓક્સિજનની અછતથી એક પણ મૃત્યુ નથી થયું। મહારાષ્ટ્ર સરકારે પણ કોર્ટમાં ઓક્સિજનની અછતથી મૃત્યુ ન થયાનું સ્વીકાર્યું હતું। મહામારીમાં પણ રાજનીતિ કરતું રહ્યું છે વિપક્ષ કે केंद्र डेटा तैयार नहीं करतु राज्य ने मोकले छे। कोईपण राज्यए ऑक्सिजन की अछतथी मृत्यु ध्यान आंकड़ो नहीं आप्यो। राहुल गांधीए महामारी में ट्विटर ट्रोलर तरीके काम कर्युं छे। ट्वीट करीने राहुल गांधी भ्रम फैलावता रह्या छे। संबित पात्राए आक्षेपो कर्या छे। बीजेपी अने जीतूभाई पटेल नेता कांग्रेस अमारी साथे जोड़ाया छे। जीतूभाई, संबित पात्राए विपक्ष पर प्रहार कर्या छे अने संबित पात्रा एवं कहे छे कि ऑक्सिजन की अछतथी कोईना मृत्यु नहीं थया। कांग्रेस अने विपक्षो खोटू राजकारण करे छे महामारी मां पण। डॉक्टर पात्रा डॉक्टर होवा छता पण आ प्रकारनु मृतक आत्माओना परिवजनोने आघात लागे एवं निष्ठुर अने संवेदनहीन जे निवेदन कर्यु छे एना माटे प्रजानी माफी मांगे। ए कणकता अवाजोने आपणे जोया छे, ये ऑक्सीजन नी लाइन मा उभा राखी अने लोकोनी लाइनो जोई छे। अने तमे जाणो छो के आ जासूसी मा व्यस्त सरकार ने साचा जवाबो आपवा माटेनो पण समय नथी। अने अने एनो अर्थ एवो थाय के देशना समग्र माध्यमो, ये वीजाणु माध्यम होय के वर्तमान पत्रो होय, એણે જે હકીકતો આપી છે એ હકીકતો ખોટી છે એવું ભારતીય જનતા પાર્ટીના આ નિષ્ઠુર લોકો કહે છે। અને હું દાખલા આપું, કારણ કે હું તો આખા કોરોના કાળની અંદર એક એક વ્યક્તિ જાડે સાથે સંકળાયેલો હતો। કોરોનામાં અનેક દર્દીઓ સાથે સીધા સંપર્કમાં હતો। દર્દીઓના સગાઓ ઓક્સિજનના બાટલાઓ લેવા પણ આપણી સાથે જોડાયેલા છે। એક સવાલ એમને પૂછી લઉં, ફરીથી હું આપની પાસે આવું છું। કમલેશભાઈ, આપ સ્વીકારો છો સંબિત પાત્રાએ જે નિવેદન આપ્યું છે કે ઓક્સિજનની અછતથી મૃત્યુ નથી થયા, તો જે ઘટનાઓ બની, જે ઘણા બધા લોકોના મૃત્યુ થયા, એ ખોટું હતું એ બધું? અરે, આપના વીટીવીના માધ્યમથી જે પ્રેસમાં મીડિયામાં સંદીપભાઈ પાત્રા જે અમારા રાષ્ટ્રીય પ્રવક્તા છે, એમણે જે પણ નિવેદન કર્યું છે એમણે સ્પષ્ટ કહ્યું છે કે રાજ્ય સરકારે જે આંકડા આપ્યા છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ઓક્સિજનની અછતથી એક પણ મૃત્યુ થયું નથી। હવે એ કેન્દ્રના આંકડા છે જ નહીં, ખાલી પ્રેસમાં ડિક્લેર કરેલી વાત છે। હવે પણ રાજ્ય સરકારે કમલેશભાઈ આંકડા આપ્યા છે એનો મતલબ એવો થયો કે રાજ્ય સરકારે ખોટા આંકડા આપ્યા છે? એ રાજ્ય સરકારે તો ખોટા આંકડા આપે તો માત્ર ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્ય સરકાર છે એની નહીં, બધી જ રાજ્ય સરકારની વાત છે। અને કોઈ પણ રાજ્ય સરકારે એક પણ રાજ્યએ ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ થયા હોય એવી વાત બીજા રાજ્યો પણ નથી કરી, કોંગ્રેસ શાસિત રાજ્યમાં પણ નથી કરી। હું એવું માનું છું કે કોંગ્રેસ માત્ર જે લોકો મૃતક પરિવારો છે એને ભ્રમિત કરીને કામ કરે છે। મને એવું લાગે છે કે જો નો ડાઉટ કે કોંગ્રેસના રાજ્યની અંદર પણ ઓક્સિજનની અછત હશે, હું એવું માનું છું કે ઘણા એવા વેન્ટિલેટર ઉપર અને ઓક્સિજન પૂરતો આપવા છતાં પણ સાઇટોકાઇન સ્ટ્રોમ એવો થયો કે જેના કારણે ઓક્સિજન પૂરતું જાય તો પણ પેશન્ટ મૃત્યુ પામે છે। હા જીતુભાઈ બોલો। ઓક્સિજન આપવા છતાં પણ મૃત્યુ પામતા હતા તો એવું વધુ? જીતુભાઈ, આપની પ્રતિક્રિયા લઈ લે ટૂંકમાં, એમનો જવાબ આપો। હા હા જીતુભાઈ, આપ જવાબ આપી શકો છો ટૂંકમાં। અરે, સાઇટોકાઇન સ્ટ્રોમ હોય એનો ઓક્સિજન ની અછત હોય, બે વસ્તુમાં જુદો ફેર હોય। ડોક્ટર રાજકોર એટલું શીખી લો, તમને સાઇટોક્રાઇન સ્ટ્રોમ વિશે પણ ખ્યાલ હોવો જોઈએ। પરંતુ ઓક્સિજન બાટલાઓની લાઈનો લાગી હતી આરબ અમીરાત, જે મુસ્લિમ કરીને તમે ભડકાવાનું કરો છો, એ આરબ અમીરાત વચ્ચે ન બોલો, વચ્ચે ન બોલો, ડોક્ટર રાજકોર વચ્ચે ન બોલો, વચ્ચે ન બોલો, આરબ અમીરાતમાંથી તમે મંગાવ્યો તો। અને ગુજરાત સરકાર જો ઓક્સિજન વિના જો કોઈ પણ મૃત્યુ ન થયું હોય તો આના જેવી વિજય રૂપાણીની નિષ્ઠુર સરકાર નથી। અને પ્રજાને ખૂબ અછત હતી, અને કોણ
पहला कांग्रेस कांग्रेस बंद करो ने लोगों ने मृतकों ने आत्मा ने कम से कम आवी रीते अपमान करवानो तमे बंद करी दो गुजरात में पण तमे लाइन नो कोई जे तो अरे कांग्रेस कांग्रेस अजय को जो बंद करो जो लोगों ने प्रजा साथे संवेदनशीलता राखो અને પ્રજાના આટલા બધા મૃતકો થયા છે પરિવાર જતો જયારે મળી ગુજરી ગયા હોય ત્યારે આવા હત્યાસ્પદ નિવેદનો કરી અને ગામ પર અરે પાત્રાજીને તો કોઈ ધ્યાન જ નથી પાત્રાજીને દરરોજ આપણે હાથી પાત્રને જોતા આપણે જોઈ રહીએ પાત્રાજી હકીકતો સાથે હકીકતો સાથે કોઈ છેડછાડ નથી અને એટલે ઓક્સિજન લાઈનમાં જે લોકો બધા મૃતકો માટે જવાબદાર કોરોના છે કમલેશભાઈ જીતુભાઈ વાળા પરથી લોકોને સમજાવી જોઈએ આખી વાત ચલો જીતુભાઈ ઠીક છે જીતુભાઈ કમલેશભાઈ આ બંને મારી સાથે જોડાયા માટે આપનો આભાર આપની બંનેની પ્રતિક્રિયા લેવી જરૂરી હતી કારણ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે